જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ધાર્મિક નિવેદનોનો સહારો લેવામાં આવતો હોય છે. આ પ્રકારના આરોપો વિપક્ષી દળો દ્વારા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવતા હોય છે. કારણ કે તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ધાર્મિક નિવેદનો આપવામાં આવ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે જે દિવસે દેશમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે એ દિવસે દેશમાં કાયદો વ્યવસ્થાથી લઈને બધું જ સમાપ્ત થઈ જશે. તદુપરાંત નીતિન પટેલે ગાયોને લઈને પણ એક નિવેદન આપ્યું હતું કે ગાયોના સંરક્ષણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે અને જે લોકો ગૌ હત્યા કરે છે તેવા કસાઈઓને ભારતીય જનતા પાર્ટીની સરકાર જેલમાં પણ નાખ્યા છે. અને નીતિન પટેલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે વિવાદ થયો હતો અને વિપક્ષી દળો નીતિન પટેલના નિવેદનને ભાગલાવાદી નિવેદન ગણાવ્યા હતા અને ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા હોય તેવા આરોપ પણ વિપક્ષી દળો દ્વારા લગાવવામાં આવ્યા હતા. એવામાં આજરોજ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ફરી એકવાર ગાયોને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. આજરોજ રબારી સમાજના સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યમાં ગાયોના રક્ષણ માટે સરકારે ગૌ હત્યા પર પ્રતિબંધ મુકતો કાયદો લાવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મને એમની સાથે રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. રાજ્યની અંદર અનેકવિધ કાયદાઓ લાવ્યા છે, એમાં તમારા બધાનું જ્યાં આસ્થાનું કેન્દ્ર છે કે 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ રહે એવી ગાય માતા માટેનો ગુજરાત વિધાનસભાની અંદર કાયદો લાવ્યા હોય તો ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાવ્યા છે. વિજયભાઈએ આ કાયદો લાવતા પહેલાં મને એમની કેબિનમાં બોલાવીને કહ્યું કે જો કસૈયો ગાયની દયા ખાતા ન હોય તો આ સરકાર એની દયા ખાવા માટે હરગી જ તૈયાર નથી. એને આજીવન કેદની સજા ફરમાવતો ગુજરાત વિધાનસભામાં કાયદો એ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એ ગાયો પ્રત્યેની સંવેદનશીલતાના કારણે લાવ્યા છે. આમ ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ કદાચ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દાને આગળ કરીને ચૂંટણી લડવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે પહેલા નીતિન પટેલ અને હવે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકોની ધાર્મિક લાગણીઓને સ્પર્શે એ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક એવી શક્યતાઓ સેવામાં આવી રહી છે કે ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર હિન્દુત્વના મુદ્દાને આગળ કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.